નમસ્કાર મિત્રો ટ્રી ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મોડી સાંજે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રૂપિયા ચૌદ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેની જાણ આપ સૌને થઈ જાય તો ચાલો શરૂ કરીએ આજનો ટોપિક ગુજરાત આત્મનિર્ભર પેકેજ રૂપિયા ચૌદ હજાર કરોડનું સહાય પેકેજ જેમાં ખેડૂતો મજૂર વેપારી નાના મોટા ઉદ્યોગો આ તમામને ધ્યાને લઈ અને આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ અખબારી યાદી જોઈએ ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર ગાંધીનગર ચાર જૂન બે હજાર ના રોજ આ અખબારી યાદી જાહેર કરવામાં આવેલ છે રૂપિયા ચૌદ હજાર કરોડ નું ગુજરાત આત્મનિર્ભર પેકેજ કોવિડ નાઇન્ટીન મહામારીથી યુદ્ધવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ કરવા માટે મુખ્યમંત્રી શ્રીની મહત્વપૂર્ણ જાહેરાત આફતને અવસરમાં પલટાવી જનજીવન પુનઃ ધબકતું કરવા આર્થિક પરિસ્થિતિને ચેતનવંતી બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર જેમાં સમાજના નાનામાં નાના છેવાડાના ગરીબ વંચિત પીડિત શ્રમિક નાના વેપારીઓ ઉદ્યોગ ધંધા રોજગાર સૌને હિતની સાથે સબ સમાજો સાથ આગે પ્રતિબદ્ધના વાળું પેકેજ માન્ય મુખ્યમંત્રી શ્રી તો તેમાં આપણે આગળ જોઈએ કે વાણિજ્ય એકમ જેવા કે દુકાનો ઓફિસો હોટેલ્સ રેસ્ટોરન્ટ દવાખાનાઓ અને માટે રૂપિયા છસો કરોડનું ફાળવણી કરવામાં આવેલ છે ત્યારબાદ રહેણાંક મિલકતોના એકત્રીસ જુલાઈ બે હજાર વીસ સુધી ચૂકવવાના થતા વર્ષ બે હજાર વીસ એકવીસના પ્રોપર્ટી ટેક્સમાં દસ ટકાની રાહત જાહેર કરવામાં આવેલ છે અને તેના માટે એકસો ચુમ્માલીસ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે ત્યારબાદ છે માસિક બસો યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું વીજ બિલમાં સો યુનિટની માફી એટલે કે બસો યુનિટ સુધી વપરાશ કરતા રહેણાંક વીજ ગ્રાહકોને સો યુનિટ વીજ બિલની માફી આપવામાં આવેલ છે અને તેના માટે છસો કરોડની ફાળવણી

બસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ કે નાની દુકાનો જેમાં કરિયાણા કાપડ રેડીમેડ કાપડ મેડિકલ સ્ટોર હાર્ડવેર કલરકામ પ્રોવિઝન સ્ટોર કટલરી વગેરેને જૂન જુલાઈ અને ઓગસ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો જે વીજ કર વીસ ટકા લાગતો તો તેના બદલે તે ઘટાડી અને પંદર ટકા વીજ કર કરવામાં આવેલ છે અને તેના માટે એસી કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ કે હાઈ ટ્રાન્સમિશન ગ્રાહકોને ફિક્સ ચાર્જના મે મહિનાના ચૂકવણાની મુદતમાં વધારો કરી અને સદર રકમ સપ્ટેમ્બર વીસથી ડિસેમ્બર વીસ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચૂકવવાની છૂટ આપવામાં આવેલ છે અને તેના માટે સપ્ટેમ્બર બે હજાર સુધી છ મહિનાના ટેક્સ ભરવામાંથી માફી આપવામાં આવેલ છે અને તેના માટે બસો એકવીસ કરોડ જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે હંગામી ધોરણે ફિક્સિજ બિલ ને સબસિડી જાહેર કરવામાં આવેલ છે તો તેમાં જોઈએ કે ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગને કેપિટલ અને વ્યાજ સબસિડીનું ચૂકવણું જેના માટે સાતસો અડસઠ જોગવાઈ કરવામાં આવેલ છે

વેટ જીએસટી કાયદામાં વહીવટી સરળતા માટે મુદતો લસાહતોમાં ઉદ્યોગો જેમાં જુદી જુદી જોગવાઈઓ કરવામાં આવેલ છે જે આપ જોઈ શકો છો તે ઉપરાંત હાઉસિંગ ક્ષેત્રે અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં સબસિડી આપીને આ ક્ષેત્રને ચેતવંતુ બનાવવામાં આવશે અને તેના માટે એક 68 લાખ મકાનો બનાવવામાં આવશે જેના માટે 1000 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે અને હવે આગળ આપણે મહત્વનો ભાગ જોઈએ કે કૃષિ પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ એ જે આપણા ગુજરાતના ખેડૂતો પશુપાલકોને મત્સ્ય ઉદ્યોગના માટે બહુ મહત્વની જાહેરાત ગણી શકાય છે તો આપણે તેમાં જોઈએ કે શું જોગવાઈઓ કરવામાં આવેલ છે તો જેમાં સૌપ્રથમ જ આપણે જે ખેડૂતો માટેની જ મહત્વની એવી જાહેરાત કરવામાં આવેલ છે કે પાક ધીરાણ ખેડૂતોને મળશે અને તેના માટે ચારસો દસ જોગવાઈ કરવામાં આવેલ છે આગળ પશુપાલકો માટે જોઈએ કે દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને રૂપિયા નવસો લેખે વાર્ષિક

એક લાખ લાભાર્થીઓને આપવામાં આવશે અને તેના માટે તેર પોઈન્ટ પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ કે વિવિધ કુદરતી પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવી કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન એટલે કે ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવા માટે એકમ દીઠ ત્રીસ હજારની સહાય આપવામાં આવશે જેનો લાભ ખેડૂતો પંચોતેર હજાર સુધીની સહાય આપવામાં આવશે જેનો લાભ દસ ખેડૂતોને મળશે અને તેના માટે પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે પછી કુદરતી આફતો સમયે ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને પાંચ હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા સહાય આપવામાં આવશે જેના માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે અને આગળ જોઈએ કે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મત્સ્ય ઉદ્યોગ માટે જરૂરી ફિશિંગ નેટ ફિશિંગ બોટ મત્સ્ય બીજ વગેરે ચાલીસ ઇનપુટ સાધનો ખરીદવા માટેની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને આ પેકેજને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સાથે સાંકળી આ ક્ષેત્રે રાજ્યમાં રોજગારીની વિપુલ તકો ઉભી કરવામાં આવશે જેનો લાભ લાખ માછીમારોને થશે અને તેના માટે કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે હવે આપણે આગળ જોઈએ કે સ્વરોજગાર માટે શું જાહેરાત કરવામાં આવેલ છે તો સ્વરોજગારમાં આપણે જોઈએ કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બે હેઠળ નાના વેપારીઓ મધ્યમ વર્ગની વ્યક્તિઓ કારીગર તથા શ્રમિકોને રૂપિયા એક લાખ થી વધુ અને મહત્તમ રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની મર્યાદામાં સહકારી બેંકો ક્રેડિટ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે અને જેનો લાભ લાખ લાભાર્થીઓને મળશે અને તેના માટે ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ જોઈએ કે મહિલાઓને માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂથને જીરો ટકા દરે લોન મળી રહે

અગિયાર કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે તો અહીં હું આપને જણાવીશ કે આ માનવ ગરિમા યોજના હેઠળ જે ટૂલ કીટ એટલે કે સાધન સહાય મળે છે તેના માટેનું ફોર્મ ભરવાનું હાલે ચાલુ છે અને તે ફોર્મ કેવી રીતે ભરવું તે માટેનો વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી આપ તે વિડીયો જોઈ શકો છો અને તાજેતરમાં જ આ જે ફોર્મ ભરવા માટેની જાહેરાત આવી તે જાહેરાત માટેનો પણ આપણે વિડીયો બનાવેલ છે તેની લિંક પણ નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તે વિડીયો પણ આપ ત્યાંથી જોઈ શકો છો ત્યાર પછી આગળ શ્રમિક કલ્યાણ માટેની શું જોગવાઈઓ કરવામાં આવેલ છે તે જોઈએ કે લારીવાળા નાના વ્યવસાયકારો ગરમી ઠંડી અને વરસાદના રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળફળાદી શાકભાજી બગડી ન જાય તે માટે મોટી સાઈઝની છત્રીઓ આપવામાં આવશે અને તેનો લાભ એક લાખ લાભાર્થીઓને મળશે જેના માટે દસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે મુસાફરી ખર્ચમાં સહાય આપવામાં આવશે જેનો લાભ એક લાખ વીસ હજાર બાંધકામ શ્રમિકોને થશે અને તેના માટે પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ કે બાંધકામ શ્રમિકોના પત્ની તેમજ મહિલા બાંધકામ શ્રમિકોને બે બાળકો સુધી પ્રસૂતિ સહાય પેટે કુલ રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો આપવામાં આવશે અને જેનો લાભ પચીસો મહિલાઓને થશે અને તેના માટે છ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યાર પછી આગળ જે આદિવાસી શ્રમિકને પોતાના આવાસ નથી તેવા શ્રમિકોને વતનમાં પાકું ઘર બનાવવા માટે એક લાખ લાભાર્થીઓને સહાય આપવા માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે તો આમ વિવિધ જાહેરાતો કરવામાં આવેલ છે અને તે ઉપરાંત અન્ય રાહતો પણ આપવામાં આવેલ છે જેમાં જોઈએ તો ગરીબ કુટુંબોને મફત અનાજ જેમાં ગરીબ કુટુંબોને બેંક ખાતામાં ડીબીટી થી રૂપિયા એક હજારનું ચુકવણું વૃદ્ધ સહાય પેન્શન દિવ્યાંગ પેન્શન વિધવા સહાય પેન્શન આગોતરું ચુકવણું વગેરે અનેકવિધ રાહતો આપવામાં આવેલ છે અને તેના માટે ચાર હજાર ત્રણસો પંચોતેર પોઈન્ટ અડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે જેનો લાભ બાસઠ લાખ કુટુંબોને થશે અને તેના માટે ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે લોકડાઉનના નિયંત્રણો પછી સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે જેના કારણે એસટીને સહાય આપવામાં આવેલ છે અને તેના માટે એસટી તંત્રને ફાળવણી કરવામાં આવેલ છે આ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના સિરામિક ટાઇલ્સ ઉદ્યોગ માટે પ્રાકૃતિક ગેસમાં રાહત આપવામાં આવેલ છે જેમાં બારસો પચાસ ઉદ્યોગોને ત્રીસ કરોડ સુધીની સહાય ભંડોળ ફાળવવામાં આવેલ છે તો આમ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ વર્ગના લાભાર્થીઓને સાંકળી લઈ અને ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ચૌદ કરોડ ની જોગવાઈઓ કરવામાં આવેલ છે તો આ અંગેની અખબારી યાદીની જો આપ પૂરેપૂરી માહિતી લેવા માંગતા અથવા તો અખબારી યાદીની નકલની આપને જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો જેથી હું લિંક પ્રોવાઈડ કરી દઈશ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા જય હિન્દ વંદે માતરમ